तारीख 9/5/1986 भक्ति निकेतन आश्रम पेटला दंताली संत चरित्र ऊपर प्रवचन प्रवक्ता स्वामी सच्चिदानंद परमहंस ओम यज्ञो तिमिरांधस्य ज्ञानानंजनशलाकयां चक्षुरुन्मीलितम् येन तस्मै श्रीगुरवे नमः कृष्ण कन्हैया लाल की रामचंद्र भगवान की उमापति महादेव की पवन सुत हनुमान की सनातन धर्म की सद्गुरुदेव की मुक्तेश्वर महादेव की वैद्यनाथ महादेव की नमः पार्वती पते हर हर महादेव हर संत चरित्रो ना माध्यम थी धर्म चर्चा करवानो प्रयत्न चाली रह्यो छे। भक्त शिरोमणि परम वैष्णव संत श्री नरसिंह मेहतानी वातना प्रसंग मां वैष्णव परंपरा इतले के भक्ति मार्गनी परंपरा केवी रीते उद्भवी एनो विकास केवी रीते थयो अने ए विकास थता थता एमा केटला रूपांतर थया एनी चर्चा गई काले करवामा आवी। एटलू याद राखजो के ईश्वर ने बुद्धिना द्वारा शोधी शकाय अने हृदयना द्वारा पामी शकाय। शोधवुं जाणवू अने पामवू आ बन्ने एक वस्तु नथी। केटलीक वातो तमे जाणी तो शको पण पामी ना शको। एटले आ बे मार्ग भगवत गीताए पण बन्ने मार्गनो स्वीकार कर्यो। बुद्धि योग मुपाश्रित्य हे अर्जुन, बुद्धि योगनो आश्रय करीने तू परमेश्वर ने प्राप्त करी शकीश। आज बुद्धि योग जेमा बुद्धि नी प्रधानता अने बुद्धि ना साथे सहयोग मा जे योग छे एनु नाम छे योग। शब्द ऊपर समझो, ज्यारे पण कोई व्यक्ति निराकार नो उपासक थाय निर्गुण नो उपासक थाय त्यारे ओछा मा ओछु एने थोड़ी घणी यौगिक प्रक्रिया करवी पड़े ने करवी ज पड़े। एनो झोक एनो भार ध्यान ऊपर होय, ध्यान करवा ऊपर एनो भार होय। अने ध्यान योगनी प्रक्रिया विना करी शकाय नहीं। एमने आंख मीचो कई ध्यान थाय। एटले जे बुद्धि योग छे ए बुद्धि योगना सहायक योग मां प्रचलित जे योग कोई एने राज योग के
કોઈ એને બીજું નામ આપે પણ એ યોગની દરકાર ઓછા વત્તા અંશમાં રહેવાની, રહેવાની ને રહેવાની જ. પણ જ્યાં પામવાનો પ્રશ્ન છે તો એ બુદ્ધિના દ્વારા નહીં પણ હૃદયના દ્વારા. અને હૃદયના દ્વારા જ્યારે પામવાનો પ્રશ્ન આવે ત્યારે એમાં યોગ બહુ મહત્વની વસ્તુ રહેતી નથી. જરા મુદ્દાને સમજજો. એક બાળક છે, એની માને પામે છે, પામે છે કે નહીં? માએ બાળકને સુવાડ્યું છે, ઘરકામમાં લાગી ગઈ છે, એને રસોઈ કરવી છે, વલોણું વલોવવું છે, બધું ઘણું કામ કરવાનું છે, કઈ નવરી નથી કે આખો દિવસ બાળકને લઈને બેસી ગઈ. એટલે બાળક છે ને એને ઘોડિયામાં સુવાડ્યું છે, પણ બાળકને માં જોઈએ છે. હવે બાળકને માં જોઈએ છે એટલે બાળક શું કરવાનું ખબર છે? રડવાનું, રડવાનું. પણ એ રડવા છતાંય માં નજીક ના આવે તો? પેલું રડતું હોય એટલે માં એવું બધી ટેવાઈ ગઈ હોય કે તો રડે એમ, કઈ રડવાથી કઈ ફૂલ કર્મય જવાના નથી એમ સમજીને રડે, પછી આ કામ કોણ કરશે? પણ પછી એ રડવાનું છે ને એ ધીરે ધીરે વધારે, એનો અવાજ બદલાઈ જાય, ચીસો બદલાઈ જાય, અને પછી તો એવું રડે, એવું રડે, એવું રડે કે આખો મહલ્લો ગજવી નાખે. હવે એટલું બધું એ રડે ત્યારે પેલી જે માં છે એ માં બાળકને પાસે આવ્યા વિના રહી શકે ખરી? તો એ માં છે એ બાળકના પાસે આવી એમાં બાળકે કયો યોગ કર્યો? ક્રંદન યોગ, યાદ રાખજો. કયો યોગ છે? ક્રંદન યોગ. આને ઉર્દુમાં તડપ કે, તડપવું, ખૂબ ખૂબ વ્યથિત થવું, ખૂબ દુઃખી થવું. જેને મેળવવા માંગો છો એના પાછળ રડવું, માથા કૂટવા, એટલું દુઃખી થવું, એટલું દુઃખી થવું કે સામેનો માણસ છે એ આપોઆપ આવ્યા વિના રહી શકે નહીં. પણ રડી તો જુઓ, આંસુ લાવવાથી કંઈ આવતા? યાદ રાખજો, ભાગવત પરંપરા છે ને એ ભાગવત પરંપરામાં સૌથી મોટામાં મોટો યોગ છે એ વિરહ છે. કયો છે? વિરહ છે. એની એક પ્રક્રિયા છે, પ્રેમ. ભક્તિ એટલે પ્રેમ, ભક્તિનો અર્થ થાય પ્રેમ. અને પ્રેમની પરાકાષ્ઠા યોગ નહીં, વિયોગ. બીજા માર્ગમાં જ્યારે યોગની મહત્તા હોય ત્યારે યોગને પ્રાપ્ત કરવા વિયોગમાં જે ઝૂરવાનું, એ ઝૂરવાનું નામ અહીંયા યોગ છે. ગોપીઓ રોતી હોય ઝાડને જોઈને, વૃક્ષોને, નદીઓને, નાળાઓને, એક એક ચીજને જોઈને રડતી હોય. તમે કૃષ્ણ જોયા? તમને કોઈ જગ્યાએ કૃષ્ણ મળ્યા હતા? એમના પગલાં કોઈ જગ્યાએ દેખાય છે? એમની એક નાની સરખી ચીજ પણ જો મળી આવે ને તો બધા આમ ભાવ વિભોર થઈ જાય. ઘણા ટાઈમ પછી પેલી અશોક વાટિકામાં સીતાજીને એક અંગૂઠી જોવા મળી હતી, વીંટી. પણ એ સીતાજીએ જેવી વીંટી હાથમાં લીધી એની સાથે જ જાણે રામ મળ્યા, મળ્યા કે નહીં? ઓહો, આરે અંગૂઠી મારા નાથની, પ્રભુ પહેરતા જમણે હાથ જો, એક ભજનમાં આવે છે. આ એમના જમણા હાથમાં આંગળી ઉપર આ વીંટી રહેતી, આ એમની જ વીંટી છે. એટલે પ્રેમ છે ને એની પરાકાષ્ઠા છે એ વિયોગ છે. અને વિયોગ જે છે એ અગ્નિ છે, યાદ રાખજો. કબીરની એક સાખી છે, મને બરાબર યાદ નથી પણ એ સાખીમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રેમ બરાબર કોઈ પીડા નહીં, અને પીડા જે છે એ પીડામાંથી જે અગ્નિ પ્રગટ થાય એ અગ્નિની અંદર સાધકના જે પાપ હોય, તાપ હોય, સંતાપ હોય, મેલ હોય, ગાંઠો હોય, બધી બળીને ખાક થઈ જાય. એટલે વિરહ છે એ વેદના છે, પીડા છે. અને પીડામાંથી જે અગ્નિ પેદા થાય એ અગ્નિમાં પેલો તપે, પેલો પાંચ ધોણી તપે, જેને એ અપ્રાપ્ત હોય એને. તમને હું સતત સમજાયા કરું કે ભગવાન તમારી પાસે છે, અરે એથી આગળ વધીને તમને એમ સમજાવું કે તમે પોતે ભગવાન જ છો ને. હવે એમને વિરહ થવાનો હતો? એ તો તરત જ રસોડા સમૂહ જોશે, બસ ત્યારે હવે ભગવાનનો થાળ ધરો, ભગવાનનો એટલે મારો.
એટલે એને વિરહ નહીં થાય. વિરહ નહીં થાય એટલે વેદના નહીં થાય, અગ્નિ નહીં થાય. અગ્નિ નહીં થાય તો તપ થવાનું. આખી જે સાકાર ભૂમિકા છે, જે ભાગવત ધર્મની જે ભૂમિકા છે, એને જો નહીં સમજવામાં આવે તો એક માર્ગ બીજા માર્ગની ને બીજો માર્ગ પહેલા માર્ગની ઠેકડી ઉડાડશે. એકબીજાની ઠેકડી ઉડાડે. તમે તો બધા મૂર્ખા છો, પેલા કંઈક તમે બધા નાસ્તિક છો, પણ બેયને સમજવા જેવા. તમને વ્યાપક ભગવાનની પ્રતીતિ હોય પછી ડાકોર જાઓ કે દ્વારકા જાઓ તો ડાકોરને જોઈને કઈ આનંદ થાય ખરો? કશો આનંદ નહીં થવાનો. પણ તમને એમ લાગે કે મારો ભગવાન ડાકોરમાં બેઠો છે, એટલે તમને પૂનમના દિવસની રાહ જોઈને બેઠા હો, ક્યારે પૂનમ આવે, ક્યારે પૂનમ આવે, ક્યારે પૂનમ આવે. અને પછી પૂનમ આવે, પગે ચાલીને જાઓ, ગાડીમાં બેસીને જાઓ, ઊંટલારી કરીને જાઓ, જે રીતે જેને જે સગવડ પડે એ રીતે જાઓ. મન ક્યાં લાગેલું છે? ડાકોરમાં. યાત્રાએ લાગેલું છે ને? અને જ્યારે દૂર દૂરથી દેખાય રણછોડ ધજા ધોળી તારી, મારા હૈયે હરખના માય રણછોડ ધજા ધોળી તારી. દૂરથી પેલી ધજા દેખાય એટલે એને ઉમળકો આવે, એને ઉભરો આવે, આહા એ દેખાણી, એ ભગવાન દેખાણા. હવે આ કયો માર્ગ છે? આ ભક્તિ માર્ગ છે, સગુણ સાકારનો માર્ગ. એમાં એને ભગવાન પેલી જગ્યાએ દેખાય. એટલે જેવો ગાડીમાંથી ઉતરે કે બસમાંથી ઉતરે એટલે તરત જ એને ઉમળકો હોય કે ક્યારે પહોંચી જવું, કઈ બંધ ના થઈ જાય મંદિર, કઈ દરવાજા બંધ ના થઈ જાય. અને ઉમળકા ભેર દોડતો હોય, ઝટ 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 જઈને દરવાજામાં જઈને આમ દર્શન કરે. એ વખતે તમે ભગવાનના દર્શન ના કરજો, હું તમને ભલામણ કરું છું. તમે માણસ જીવનનું અધ્યયન કરજો. જે પૂનમ કે એવા દિવસો તમે જાઓ તો તમે ભગવાનના દર્શન ના કરશો, પણ દર્શન કરનારાના દર્શન કરજો. તમને પ્રતીતિ થશે. એમાં કેટલાયના ચહેરા ઉપર આમ આત્મવિભોરતા, આમ આમ કરતા હોય, આમ આમ કરતા હોય, આમ કોઈ આમ કરતા હોય, કોઈ કંઈ કરતા હોય, એમના અંદરથી ઉમળકા નહીં કરતા હોય. બધા સરખા ના હોય, કોઈ બીજા હોય, પાછા ગજવા કાપનારા હોય, કઈ બધા સરખા હોય. પણ તમે દર્શન કરનારો જે વર્ગ છે ને, એ દર્શન કરનારા વર્ગનું તમે દર્શન કરજો તો તમને ખ્યાલ આવશે કે એમના મન ઉપર શું ફરી રહ્યું, એમના હૃદયમાં શું ઘૂમડાઈ રહ્યું. ત્યારે એ ભાવ વિભોર થઈને, તન્મય થઈને, કૃષ્ણ રણછોડ, જય રણછોડ, જય રણછોડ, એમાં એકાદ મંડળી આવી હોય અને જય રણછોડની ધૂન થતી હોય એટલે વગર બોલાવે લોકો એમાં જય રણછોડ કરવા કૂદી પડે, ગુલાલ ઉડાડે, રંગ કરે, આનંદ કરે. આ છે ભાગવત ધર્મ. આ એક સાકાર માર્ગ છે, સગુણ માર્ગ છે. અને સગુણ માર્ગમાં પરમેશ્વરને શોધવાનો નથી, પરમેશ્વરને જાણવાનો નથી. તું કેવો છે, શું છે ને શું નથી, પંડિતોનો વિષય જવા દો, જે જ્ઞાનીઓ હોય એ જાણે. તું જેવો હોય એવો, અને હું પણ જેવો હોઉં એવો, પણ મારે તને પામવાનો છે. અને મારે તને પામવો છે, પણ મારાથી એક ડગલું ચાલી શકાય એવું, મારાથી એક ડગલું ચાલી શકાય એવું નથી. એટલે શ્રીમદ વલ્લભાચાર્ય છે, એમણે કહ્યું છે કે ઈશ્વરની પ્રાપ્તિ સાધનોથી નહીં, કૃપાથી થતી હોય છે. કૃપા સાધ્ય. જરા તુલના કરજો, જરા સરખામણી કરજો. બુદ્ધે કહ્યું કશું જ પ્રાપ્ત કરવાનું નથી, કંઈ જ પ્રાપ્ત કરવાનું નથી. માત્ર 8 પ્રકારના નિયમ પાળીને તમે જીવન જીવો તો તમને શાંતિ પ્રાપ્ત થશે. અને નિર્ગુણી માર્ગ, જે નિરાકાર માર્ગી જે ભક્તો મહાન સંતો થયા, એમણે કહ્યું જે પ્રાપ્ત કરવાનું છે એ તો તમારા અંદર જ છે. શુકમ દોડો છો, શુકમ ભટકો છો, એ તો તમારા અંદર જ છે. અંદર છે એવું કહ્યું. હવે મળ્યું કે ન મળ્યું, પણ બૌદ્ધિક રીતે તમે સમજી ગયા કે ભગવાન મારા અંદર જ છે. એક બીજી વાત યાદ રાખજો, એક લાકડું બીજા લાકડાના ટેકે ઊભું હોય છે. એક લાકડાને ખસેડી લો તો બીજું લાકડું ઊભું રહી શકે, સામેનું લાકડું ખસેડી લો તો બીજું લાકડું ઊભું રહી શકે. નિરાકારવાદ કે નિર્ગુણવાદ સગુણવાદના ઉત્થાપનમાં ઉભેલો છે. એનો આખું જોર શામાં છે? મૂર્તિ ખંડનમાં, બીજા ખંડનમાં. એટલે બીજું સામેનું લાકડું છે અને એને એક બહુ મોટું કાર્ય મળ્યું છે,
અને કાર્ય મળ્યું છે એટલે લોકોને સમજાવી શકે છે ક્યાં ભટકો છો, આ પથરા આગળ માથું કૂટવાથી કંઈ મળવાનું નથી. આ એનું કાર્યક્ષેત્ર છે, અને કાર્યક્ષેત્ર જો હટાડી દેવામાં આવે એટલે સામે જો સાકારવાદ ના રે, સગુણવાદ ના રે, મૂર્તિ પૂજા ના રે, આ બધી ભાવનાઓ ના રે, તો એ આપોઆપ એક લાકડું લાંબો ટાઈમ ઉભું રહી શકે, એ લાંબો ટાઈમ ના ઉભું રહી શકે. નકારના આધારે હકાર ઉભો છે. મુદ્દાને સમજ, એકલો હકાર કે એકલો નકાર ઉભો રહી શકે? એ નકાર છે ને એ હકારના આધારે ઉભેલો છે. હકારનું લાકડું ખસેડી દો, નકાર આપોઆપ પડી જવાનો. ત્યારે ભાગવત ધર્મે શું કર્યું? એણે કર્યું સત્યમ પરમ ધીમહિ જન્માદ્યસ્યતોન્વયાદિતરતઃ. અરે જે બ્રહ્મસૂત્રમાં મેં નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ચર્ચા કરી છે, એ જ નિર્ગુણ નિરાકાર બ્રહ્મને હવે હું કનૈયો બનાવીશ. માખણ ખાનારો, યશોદાના ખોળામાં રમનારો એવો એક બાળ બ્રહ્મ બનાવી દઈશ, અને બાળ બ્રહ્મમાં મન રમાડી દઈશ, એટલે આ નિર્ગુણમાંથી સગુણ અને નિરાકારમાંથી સાકાર. બેના મુદ્દા સમજાયા? પેલો શું કહે છે કે પરમેશ્વર કેવો છે, શું છે, શું નથી. વેદ કહી ગયા ન ઈતિ ન ઈતિ ન ઈતિ, નેતિ નેતિ નેતિ, તો હું શું ચોખવટ કરવાનો હતો? પરમેશ્વરની ચોખવટ કરી શકાય? કોઈ દાવો કરી શકે? અને કાં તો એ દાવો કરનાર છે ને એ ડગરું ખસેલો હોવો જોઈએ, એના વિશે કોઈ દાવો કરી શકાય? આપણે એને શું જાણવાના હતા? એટલે આ માર્ગમાં પરમેશ્વરને જાણવાનો નથી, એને સમજવાનો નથી, માત્ર એને પામવાનો છે. પેલું ઘોડિયામાં પડેલું જે બાળક છે ને, એ માને પામવા પ્રયત્ન કરે છે. મારી મા કેટલું ભણેલી છે, કેવી છે, રૂપાળી છે, ગોરી છે, કાળી છે, એ બધા સાથે એને કાંઈ લેવા દેવા નથી. એને તો એક જ ઈચ્છા છે, મા તું વહેલી આવ. કેટલી વાર કરી, હું ક્યારનો રડું છું, બહુ વાર થઈ ગઈ, અને હજુ મોડું કરીશ તો મારું ગળું ફાટી જાય એટલું હું રડીશ, પણ તું મને વહેલી આવ. શું કામ આવું? શું જરૂર છે? બસ મને ઘોડિયામાંથી ઉપાડી દે, તારા લાંબા હાથ કર, અને ઘોડિયામાં મારી જે કોમળ કાયા, વેંત હાથ જેટલી કાયા પડેલી છે, એના બે તરફ બે હાથ લગાવી અને મને ઉપાડી લે, અને ઉપાડીને છાતી સાથે ચોંપી દે. બસ માં મારે બીજું કંઈ જોઈતું. અને માં આવે, દોડતી આવે, અને ઘોડિયામાં પડેલા બાળકને ઉપાડે. લાલો લાલો લાલો, ચૂપ નથી રહેતો, ચૂપ નથી રહેતો, અને ઉપાડે. એના પહેલા તો એની છાતીની અંદર વાલ ઉભરાવા લાગ્યું હોય, અને વાલ છે ને દૂધના રૂપમાં પ્રગટ થવા લાગ્યું હોય. જેવું એ બાળકને છાતી સાથે લગાવે એટલે તરત જ બે ચાર ડુસકા ભર્યા ના ભર્યા, અને બાળકને પરમ શાંત. જોયું છે કોઈ વાર એ દ્રશ્ય? જોયું એ બાળક છે, તમે ચૂપ કરી જોજો ને, આમ ઉપાડજો ને, આમ ઊંચકજો ને, આમ કરજો ને, આમ કરજો ને, તમારું માથું ના ચડાવી દે તો મને કહેજો ને. તરત જ એને શાંતિ. અને પછી માં અને બાળક આ બંને એકબીજામાં ઓતપ્રોત થઈ જાય, ઓતપ્રોત થઈ જાય. જીવ અને બ્રહ્મ, જીવાત્મા અને પરમાત્મા. જીવાત્મા છે ને એ બાળક છે, અને પરમાત્મા છે એ માતૃરૂપ છે, એ જગદંબા છે, એ મા છે. એને જે નામ આપવું હોય એ આપો, પણ એ મા છે. જો એને પામવી હોય, એ પરમેશ્વરને જો પામવો હોય, તો એક જ યોગ છે, ભાગવતકાર કહે છે એક જ યોગ છે, અને એ યોગનું નામ છે તડપ, તડપન. બસ રડો રડો ને રડો. નિસદીના બરસત નૈન હમારે, સદા રહત પાવસ ઋતુ હમ પર, જબ તે શ્યામ સિધારે. નિસદિન બરસત નૈન હમારે, ભજન સાંભળ્યું છે સુરદાસનું? અમારી આંખોમાં વરસાદ વરસ્યા જ કરે છે. અંજન થિર ન રહત, અમે મેસ વાંચીએ છીએ પણ મેસ રહેતી જ નથી, કારણ કે રડે ને એટલે મેસ છે. ધોઈ અને ઠેઠ ઉરબીચ બહત પનારે, નિસદિન બરસત નૈન હમારે. આને તડપ યોગ કહેવાય, અને તડપ યોગ છે સૌથી પ્રબળમાં પ્રબળ છે. બુદ્ધિના દ્વારા નહીં, પણ એ હૃદયના દ્વારા આવતો હોય છે. આ જે વિરહ યોગ, આ જે વિરહાગ્નિ, પ્રભો 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 કરીને એક હૃદયમાં એક ઝંખના જગાડવી, એ ઝંખના કંઈ રાતોરાત જાગી શકે?
એક તો તમારા અંદર એ જૂના સંસ્કાર હોય, તમે એ ભાવ લઈને જન્મ્યા હો, અને પછી તમને સહાયક વર્ગ મળ્યો, અને એ સહાયક વર્ગ જે મળ્યો એનું નામ પાડવામાં આવ્યું ભક્તિ માર્ગ. બધું સમજાય? આખા બધા સંતો થયા, ભલે નિર્ગુણી થયા કે કોઈ સગુણી થયા, પણ મુખ્ય માર્ગ છે એ ભક્તિ માર્ગ છે. અને ભક્તિ માર્ગની પરંપરામાં ભક્તિ માર્ગને વ્યવસ્થિત કરનારા આચાર્યો થયા. એ આચાર્યોમાં ગઈકાલે એક આચાર્યની કથા કરવામાં આવી, એમનું નામ છે રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત. વિશિષ્ટાદ્વૈતની અસર બાકીના બધા આચાર્યો ઉપર પડી, બાકીના બધા આચાર્યો, કારણ કે આ પહેલા થયા, એમને એકડો શરૂ કર્યો. એમને બુધાયન વૃત્તિના આધારે વિશિષ્ટાદ્વૈતની સ્થાપના કરી. વિષય અઘરો થઈ જાય એટલે વિશિષ્ટાદ્વૈત કોને કહેવાય એની બહુ ચર્ચા નહીં કરીશ, પણ થોડીક ચર્ચા કરીશ, અત્યારે નહીં પણ પાછળથી થોડી ચર્ચા કરીશ. એટલે જેને રસ હોય એને ખ્યાલ આવે કે અદ્વૈત, દ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત આ બધા અદ્વૈતના પાછળના રહસ્યો શું છે. માત્ર સંક્ષેપમાં થોડી વાત કરીશ, હમણાં નહીં કરું. પણ રામાનુજાચાર્યે જે ભક્તિ માર્ગ પ્રવર્તાવ્યો અથવા જે ભક્તિ માર્ગને એમણે નવું જીવન આપ્યું, એમાં ઉપાસ્ય દેવ કોણ છે? લક્ષ્મીનારાયણ. કોણ છે? લક્ષ્મી નારાયણ. લક્ષ્મીનારાયણની ઉપાસનામાં ભક્તિ તો ખરી, પણ મર્યાદ ભક્તિ, એક સીમાવાળી ભક્તિ. ભક્તિ છે ને એ જયારે પ્રેમનું રૂપ ધારણ કરે એટલે લીટીઓ ભૂંસાઈ જાય. વાતને સમજવા જેવી છે. ભક્તિ જયારે પ્રેમનો આકાર ગ્રહણ કરે એટલે બધી લીટીઓ ભૂંસાઈ જાય. એટલે કહેવું છે ને, પ્રેમને નેમ હોય એટલે પેલા કેળાના પાંદડા ખાધા, કેળાના છોતરા ભગવાને એટલા માટે ખાધા, નહીં તો એમ ના કે અરે વિદુરાણી જુઓ તો ખરા, તમે જરાક કંઈક બુદ્ધિથો વિચાર કરો કે તમે મને શું ખવડાવી રહ્યા છો. એટલું જ કહેવાનું હતું અને એટલું જ કહ્યું હોત, અને એટલી વધારે કહ્યું હોત કે વિદુરાણી તમારે મને જમાડવો હોય તો જમાડો, પણ કપડાં તો પહેરો, થોડીક મર્યાદા તો રાખો, એવું કહેવું પડે કે ના કહેવું પડે? પણ પ્રેમ છે ને એને નેમ હોય. જો નેમના તમે કટ્ટર હિમાયતી થઈ જાઓ તો પ્રેમની પરાકાષ્ઠાનું સુખ પ્રાપ્ત કરી શકો. પ્રેમની પરાકાષ્ઠાનું સુખ નેમ જરૂરી છે, નેમનું ખંડન નથી, નિયમ જરૂરી છે. પણ ક્યાં સુધી જરૂરી છે? જ્યાં સુધી હૃદયમાં પ્રેમ ના પ્રગટ્યો હોય ત્યાં સુધી. એટલે ભગવાને કહ્યું કે હા, બહુ મજા આવે છે એ પેલા સુદામાના તાંદળા ખાવામાં, કર્માબાઈની ખીચડી ખાવામાં, અને વિદુરાણીની ભાજી ખાવામાં, શબરીના બોર ખાવામાં. એને જે રસ પડ્યો એ 56 ભોગમાં કદી એને રસ પડ્યો? હવે નિયમ છે ને, એ નિયમનું અતિક્રમણ કરવું હોય, આ વાત મારા ઘરની હું નથી કરતો, નિસ્ત્રેય ગુણ્ય પથિ વિચારતા કો વિધિ કો નિષેધ, શંકરાચાર્યનું આ વાક્ય છે. નિસ્ત્રેય ગુણ્ય પથિ વિચારતા, જ્યાં ગુણાતીત સ્થિતિ થઈ જાય, ગુણાતીત સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય, કો વિધિ કો નિષેધ, પછી એના માટે કોઈ વિધિ અને નિષેધ રહે નહીં. આ ભૂમિકા પણ એક ભૂમિકા છે, આ સ્થિતિ પણ એક સ્થિતિ છે. મુસલમાનોની અંદર સુફીઓ જયારે અમુક કક્ષાએ પહોંચી જાય ઇશ્કે મજાજીમાં, ઇશ્કે હકીકીમાં, ત્યારે એના માટે નમાજ માફ, રોજા માફ, એના માટેની બધી વિધિ નિષેધો બધા માફ. એ જે કરે એ બરાબર, કરે તોય વાહ વાહ અને ના કરે તોય વાહ વાહ, એના માટે કોઈ નિયમ બંધન રહે. આપણે એને અવધૂત દશા કહીએ. જ્ઞાન માર્ગમાં એને કઈ દશા કહેવાય? અવધૂત કક્ષા એને કહેવાય. પણ ભક્તિ માર્ગમાં એને પ્રેમ લક્ષણા ભક્તિની પરાકાષ્ઠા કહેવાય. પ્રેમ લક્ષણા ભક્તિની પરાકાષ્ઠા. એ પરાકાષ્ઠાએ જો માણસને પહોંચાડવો હોય, સાધકને પહોંચાડવો હોય, તો એના માટે જે ઉપાસ્ય દેવ છે એ ઉપાસ્ય અવલંબન છે એને બદલવાની જરૂર, અને એ ઉપાસ્ય દેવની સુદૃઢ પ્રતિષ્ઠા કરવા માટે એક નવા આચાર્યની જરૂર હતી. લક્ષ્મીનારાયણ તો બરાબર જ છે, પણ લક્ષ્મી એ મર્યાદામાં અને નારાયણ પણ મર્યાદામાં, એટલે એક નવા આચાર્યની જરૂર હતી. અને ફરી પાછી 16મી શતાબ્દી, 15મી અને 16મી શતાબ્દીમાં બહુ સંતો થયા.
મોટા ભાગના સંતો તમે જોશો તો 15મી અને 16મી શતાબ્દીની આસપાસ થયા. કાશીમાં બધા રે એવામાં સમાચાર આવ્યા કે કાશી ઉપર વિધર્મીઓનું આક્રમણ થવાનું છે. અને એ જમાનો તો એવો હતો ને કે યુદ્ધોનો જમાનો, લૂંટફાટનો જમાનો, ધર્મ પરિવર્તનનો જમાનો, મંદિરો તોડવાનો જમાનો, વિધ્વંસનો જમાનો. અહીં દંતાલી આગળથી જો લશ્કર જવાનું હોય, એ લશ્કર આવે એના પહેલા દંતાલી ઉજ્જડ થઈ ગયું હોય અને જે રહ્યું હોય એની શું દશા થાય. એના પહેલા તમારી ભેંસ હોય તો ભેંસ ના રહેવા દે, ગાય હોય તો ગાય ના રહેવા દે, તમારા ઘાસપુરા હોય તો ઘાસપુરા ના રહેવા દે. કારણ લશ્કરને બધું જોઈએ ને, લશ્કરને ઘોડા હોય એમને માંસ જોઈએ તો તમારા ઢોળા લઈ જાય, એમને અનાજ જોઈએ તો અનાજ લઈ જાય, જે જોવે એ બધું. અને માણસોની જરૂર હોય તો તમને પકડીને ગુલામી કરવા માટે, બેગારી કરવા માટે માણસોને પણ. એટલે ગામના ગામ બધા ખાલી થઈ, ઉજ્જડ થઈ જાય. તમને હું કહું છું કે તમે ભૂતકાળનો ઇતિહાસ જોજો, અને ભૂતકાળનો ઇતિહાસ જોવો તો તમને એમ લાગશે કે અત્યારે ઘણું સારું છે. આપણે અત્યારે અંગ્રેજોના 200 વર્ષ જે આપણે કાઢ્યા ને એ બહુ શાંતિના કાઢ્યા. એના પહેલાનો આખો ઇતિહાસ જોશો, કોઈ જગ્યાએ ટકીને માણસ 50 વર્ષ રહી ન શકે. 50-60 વર્ષ થતા થતા તો એને ગાડામાં લબાચા ભરી અને 50 માઇલ દૂર, 100 માઇલ દૂર બીજે કંઈ વસવું જ પડે. પણ ત્યારે એવું ને કે જમીન માટે અરજી ના કરવી પડે, જમીન પડી જ હોય. લોને જેને જેને ખેડવી હોય એને ખેડો ને, જમીનની કોઈ કિંમત નહીં. મિલકત મિલકત જેવું કંઈ નહીં, બે છાપરા કરીને માંડ માંડ રહેવાનું. ક્યારે અહીં છોડીને જવું પડે કંઈ કહી શકાય. હિન્દુસ્તાનમાંથી પાકિસ્તાન થયું ત્યારે જે નિરાશ્રિતો આવ્યા એ તો આપણે આપણી નજરે જોયું. પણ એના પહેલા હજારો વર્ષથી આ પ્રજા નિરાશ્રિત થઈને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અને બીજા રાજ્યમાંથી ત્રીજા રાજ્યમાં ફરતી જ રહે. ખેડૂતોને તો ફરવું જ પડે, ખેડૂતોને તો આ જમીન છોડીને પેલી જમીનમાં. અને આવી રીતે જે ફર્યા કરતા હોય એમની આર્થિક દશા સુખી હોય ખરી? એ કઈ સુખી સુખી માણસ ક્યારે હોય કે સ્થાયી થાય, રડતો કમાતો થાય, આજીવિકા મળે, એની એની લક્ષ્મીનું રક્ષણ થાય, ત્યારે માણસ સુખી થાય. હવે એ તો મુઠ્ઠીમાં જીવ લઈને ભાગ્યા કરતા હોય. એટલે કાશીમાંથી દક્ષિણના બ્રાહ્મણો ભાગ્યા. દક્ષિણના બ્રાહ્મણો ભાગ્યા તો ભાગો, મ્લેચ્છોની સેના આવી રહી છે અને એ આ કાશી ઉપર જો વિજય મેળવશે તો એક તો આપણને ધર્માંતર કરી દેશે, મોઢામાં થૂકી થૂકીને, અને આપણાથી અહીં રહેવાશે નહીં. એટલે કાશીમાંથી પડી પડીને બધા દક્ષિણના બ્રાહ્મણો હતા અને એ બધા ભાગવા લાગ્યા. તેલંગ દેશનો આખો સંઘ, અને તેલંગ દેશના સંઘમાં લક્ષ્મણ નામના આચાર્ય અને ઇલમ્મા ગારુ એમના પત્ની, આ પતિ ને પત્ની બંને ત્યાંથી ભાગ્યા. પણ ઇલમ્મા ગારુ છે ને એ સગર્ભા, સગર્ભા હોય તો એ શું થઈ ગયું, ભાગવાનું હોય એટલે ભાગવું જ પડે ને. પાછળ લશ્કર આવતું હોય, માર માર કરતું આવતું હોય, તમને ધર્માંતરિત કરી નાખતું હોય, તમને લૂંટી લેતું હોય, અત્યાચારો થતા હોય, કોઈનું કોઈની આબરૂ ના રહેતી હોય, ભાગ્યા વિના કોઈ રસ્તો રહે. એટલે સગર્ભાવસ્થામાં જ આ સ્ત્રીને લઈને બધા ભાગ્યા. પણ ભાગતા ભાગતા રસ્તામાં કેટલી અડચણો પડી, આવા રોડ નહીં, આવા રસ્તા નહીં. એક જગ્યાએથી ભાગો તો રસ્તામાં બીજા લોકો લૂંટી લે, લૂંટનારો વર્ગે ખરોક નહીં, અને લૂંટનારો વર્ગે ભૂખે મરતો હોય. આજીવિકા જ નહીં, રોજી જ નહીં. આજે તો ઘણું સારું છે, માણસોને જેને કામ કરવું હોય એને રોજી મળે છે. 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા લોકો નવરા બેસી રહેતા, રોજી જ નહીં. કાં ખેડૂતમાં દુકાળ પડ્યો હોય, ખેતી હોય નહીં, મજૂરી કરનારો વર્ગ શું મજૂરી કરે, અને દૂર આદિવાસી જંગલોમાં રહેનારા એમને બિચારાને શું રોજી મળે? એમને તો બે પૈસા નજરે જોવા ના મળે, એટલે લૂંટફાટ કરે. લૂંટફાટ કર્યા વિના બીજો કોઈ આરો રહ્યો? અને જે તે મારીને જેમ તેમ પેટ ભરે, કારણ કે પેટમાં નાખવા માટે કંઈક હોવું જોઈએ ને. લોકો ભૂતકાળને જાણતા નથી, અને જો સાચા અર્થમાં ભૂતકાળને જાણે ને તો એ કોઈ દિવસ ભૂતકાળ સારો હતો, ભૂતકાળ સારો હતો, પહેલા બહુ સારું હતું એવું કદી બોલે નહીં. ગમે ત્યારે કાયદાનું કોઈ નહીં, રાજાઓનું કશું ચાલે નહીં, નાના નાના રજવાડા અહીંથી લૂંટીને પેલા રાજમાં જતા રહો, કોણ કોણ પકડવાના હતા? ડાકુઓ પકડાય નહીં, લૂંટારાઓ હાથમાં ના, પીંઢારાઓનો ત્રાસ, ચારે તરફ જુલમ જુલમ ને જુલમ. આવી સ્થિતિમાં સંઘ ભાગ્યો. રસ્તામાં ઘણી અડચણો પડી, ઘણી અડચણો. પણ હવે પ્રાણ કોને વાલા નથી હોતા, એ પ્રાણ બચાવવા માટે બધા ભાગ્યા. ભાગતા 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 અનેક અડચણો ભોગવતા ભોગવતા
તે આજે જેને ચંપારણ્ય કહેવામાં આવે છે મધ્યપ્રદેશમાં રાયપુર, અને રાયપુરની પાસે ચંપારણ્ય અરણ્ય હતું, એ અરણ્યમાં આવ્યા અને અરણ્યમાં સાંજ પડી ગઈ. પણ સાંજ પડી ગઈ, લોકોએ કહ્યું કે રાત રહેવા એવું નથી, સામે પેલું 5 માઇલ દૂર ગામ છે, ત્યાં પહોંચી જવું છે ગમે એમ કરીને. પણ ઇલમ્બા ગારુને પ્રસવ પીડા ઉપડી, અધૂરા માસે ચાલચાલ કરવું પડ્યું ને, ક્યાં કાશી ને ક્યાં રાયપુર, કેટલા માઇલ થાય, આવી સ્થિતિમાં એને ચાલચાલ કરવું પડ્યું. એટલે એને પ્રસવ પીડા ઉપડી. સંઘે કહ્યું કે અમે નહીં રોકાય ભાઈ, તમારું જે થવું હોય થાય, અમે રોકાવાના નથી. એના પતિએ કહ્યું કઈ વાંધો નહીં, આપણે થોડી વિશ્રાંતિ કરીએ, જે ભગવાને ધાર્યું હશે. માણસના કોઈ ઉપાય ના રહે, કોઈ પુરુષાર્થ ના રહે, ત્યારે આપણે ઉપર હાથ ના કરીએ તો બીજે ક્યાં કરવાના. હવે જે ભગવાને ધાર્યું હશે એ હશે. પતિ ને પત્ની બે જ રોકાઈ ગયા, કોઈ નર્સ નહીં, કોઈ વ્યવસ્થા નહીં. ચંપકેશ્વર મહાદેવ, કોઈ વાર ચંપારણ્ય જાઓ તો તમે જોજો, એ ચંપકેશ્વર મહાદેવ, એના ઉપરથી એનું નામ ચંપારણ્ય. અને એ મહાદેવના નજીકમાં એક શમી વૃક્ષ, એ શમી વૃક્ષના નીચે ઇલમ્મા ગારુ ગયા અને એમને પ્રસૂતિ થઈ ગઈ. અધૂરા માસે જેને કસુવાવડ કહેવાય ને, એવી પ્રસૂતિ થઈ ગઈ. એક ટાઈમ હતો આ દેશમાં કેટલીય સ્ત્રીઓ મરી જતી અને કેટલાય બાળકો મરી જતા, એટલે વસ્તી વધતી નહીં, એટલે વસ્તી મરી જ જાય. મેલેરિયામાં મરી જાય, પેલો કોગળિયું આવે એમાં મરી જાય, એટલે માણસો મર્યા જ કરતા, એટલે વસ્તી વધતી નહીં. પણ હવે બધું વિજ્ઞાન આવ્યું, દવાઓ આવી, સાધનો આવ્યા, મરતા માણસને બ્લડ ચડાવીને જીવાડી શકાય, પ્રાણવાયુ આપીને પણ જીવાડી શકાય, નજીક જ હોસ્પિટલ હોય, નજીક દવાખાનું હોય. જે સગવડો આજે મળે છે ને, 50 વર્ષ પહેલા આમાંની કઈ હતી, 100 વર્ષ પહેલા આમાંનું કઈ હતું. એકાદ ઊંટ વૈદું હોય, એને સેપ્ટિક થઈ જાય, બ્લડ નીકળી જાય, માણસ તરફડીને મરી જાય, એટલે બધો ટોપલો દે પ્રારબ્ધ ઉપર કે ભાઈ એના નસીબમાં એવું, કે બીજો રસ્તો શું હતો. પણ આજે તો બધા સાધનો વધી ગયા. ઇલમ્મા ગારુ છે ને, એને રાતના અંધારામાં પ્રસૂતિ થઈ, એ જાણતી હતી કે અધૂરા મહિના છે અને આ મહિને જે બાળક જન્મે એ કદી જીવતું હોય નહીં, અને બાળક એ નિશ્ચેષ્ટ મળદા જેવું છે. અને એને થઈ ગયું કે બાળક જન્મ્યું, પણ મરેલું બાળક જન્મ્યું છે, એટલે એને મૂકી દીધું. પતિને આવીને કહ્યું કે ગર્ભપાત જેવું થઈ ગયું છે, બાળક છે મરેલું છે, પેલા નહીં થયું, અધૂરા મહિના છે, એટલે હવે એક કામ કરીએ આપણે કે એને કોઈ જાનવર આવીને કોઈ નુકસાન ના પહોંચાડે, એટલે આપણે ચારેય તરફ અગ્નિ કરો અને આપણે હવે ચાલતા થો, ભગવાને જે ધાર્યું હતું એ થયું. ચારે તરફ અગ્નિ પ્રગટાવી અને બંને ચાલતા થઈ ગયા. પ્રસૂતિની બીજી જ ક્ષણે જે માને ચાલવું પડે, એ માના ઉપર કેટલી વેદનાઓ હશે. કોણ સૂંઠ બનાવીને તૈયાર હતું, કોણ એની ચાકરી કરવા માટે તૈયાર હતું, કોણ બધી વિધિ કરવા માટે તૈયાર હતું. સંતો એમને એમ પ્રગટ થતા, સંતોનો ઇતિહાસ જોશો તો એના પાછળમાં એક વેદના, એક પીડા, એક દુઃખ, અને એ દુઃખમાંથી તપ. ગયા તો ખરા, જઈને સંઘ ભેગા થઈ ગયા, રાત્રે બીજા દિવસે મળ્યા, પણ ત્યાં કાશીમાંથી સમાચાર આવ્યા. પાછળ ને પાછળ કોઈ આવનારા માણસોએ કહ્યું કે કાશીના જે સંન્યાસીઓ હતા, એ બધા સંન્યાસીઓએ મ્લેચ્છનો વિરોધ કર્યો અને શસ્ત્ર સજ્જ થયા, અને શસ્ત્ર સજ્જ થઈ અને કાશીને બચાવી લીધું. એક ટાઈમ એવો પણ હતો, કોઈ વાર સાધુઓ પણ લડી જાણતા, હવે લડીએ છીએ પણ અંદર અંદર, ત્યારે એ લડવામાં તો કઈ પાછળ નથી, પણ અંદર અંદર બીજાના સામે નહીં. પણ એમણે આખી કાશીને બચાવી લીધું અને હવે કાશીમાં શાંતિ થઈ ગઈ છે. ત્યારે લોકોએ વિચાર કર્યો, ચાલો ત્યારે હવે કાશી પાછા, પોતાનું ઘર ખોરડું ગમે તેવું હોય, કોઈને છોડવાની ઈચ્છા થાય, એને એક મમત્વ હોય, ઢોરું એ જ જગ્યાએ આવીને બેસે, તમારે જોવું હોય જોજો, એની જગ્યા હોય ત્યાં જ આવીને ઢોરું. આ કબૂતર રાત્રે આવીને બેસે, પણ જે જગ્યા એની નક્કી હોય ત્યાં જ બેસે. અને આ સંઘ આખો પાછો વળ્યો, ફરીને પાછો એ ચંપકેશ્વર મહાદેવ એ ચંપારણ્યમાં આવ્યો, અને અંદરથી રહી રહીને સ્ફૂર્તિ થાય, બાળક જીવે છે, બાળક જીવે છે, બાળક જીવે છે. તમે જરા એ વૃક્ષને તો હવે રાત્રે ખબર નહીં ક્યાં કઈ જગ્યા હતી, શું હતું, અંધારી રાતમાં ત્યારે તો આવું બધું કઈ નહીં, ગાઢ જંગલ. પણ ખોળતા ખોળતા પેલું વૃક્ષ મળી આવ્યું અને જુએ છે તો ચારે તરફ અગ્નિ પેટાવેલી છે, ભડભડ ભડભડ,
અને વચ્ચે બાળક છે ને એ પોતાનો અંગૂઠો ચૂસી રહ્યું છે, કિલકિલાટ કરી રહ્યું છે ને પોતાનો અંગૂઠો ચૂસી રહ્યું છે. જે બચાવનાર છે ને એના બહુ લાંબા હાથ છે. મારનારના હાથ કરતા બચાવનારના હાથ લાંબા હોય છે. નીતિકારે લખ્યું છે કે જેની પાછળ દસ દસ ડોક્ટરો ઉભા હોય, દસ દસ નર્સો ઉભી હોય, પ્રાણવાયુ હોય, બ્લડની શિષ્યો હોય, બધા આધુનિક સાધનો હોય, પણ ન બચાવી શકાય તે ન જ બચાવી શકાય. બને છે કે નથી બનતું એવું? બધા સાધનો હોય પણ એને ન બચાવી શકાય. અને જેને ફેંકી દીધું હોય ઉકેડામાં, કૂતરા આગળ, શિયાળિયા આગળ, નદી કિનારે ફેંકી દીધું હોય, પણ એને જે બચાવવા માંગતો હોય એ કિલકિલાટ કરતું હોય. અને ઇલમમાં ગારુનું હૃદય છે ને વહાલથી ઉભરાઈ ગયું. તરત જ વલ્લભ 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 એટલે પ્રિય, વલ્લભનો અર્થ થાય પ્રિય, અને એમને છાતી સાથે લગાવી. બસ પછી તો એ કાશી ગયા. આચાર્ય મોટા થયા, બહુ લાંબી ચર્ચા હું તમારા આગળ નહીં કરું, પણ એમાં ઘણી વાતો છે. એમને એક મોટા ભાઈ હતા, પાછળ એક બીજા ભાઈ થયા, પણ આ બહુ તેજસ્વી, બહુ બુદ્ધિશાળી, અમાપ બુદ્ધિ. અને એવું કહેવાય છે કે એમણે સંન્યાસ લીધેલો, પણ મઠમાં ખટપટો થઈ. જે મઠમાં રહે ને ઉત્તરાધિકારી માટે ખટપટો થઈ, પેલો ચેલો ઉત્તરાધિકારી થશે કા થશે, મહંત પાછળથી કોણ થશે, અને ખટપટોના કારણે એ છોડી દીધું. ભારતનું ભ્રમણ કર્યું લક્ષ્મણ શાસ્ત્રીની સાથે, ભારતનું ભ્રમણ કર્યું. લક્ષ્મણ શાસ્ત્રીનો દેહ વિલય થયો, માતાનો દેહ વિલય થયો, પાછા કાશીમાં આવ્યા. કાશીમાં આવીને પરણ્યા અને એમને બે બાળકો થયા. ફરી પાછો એમને જીવનની છેલ્લી ઘડીએ સંન્યાસ લીધો. છેલ્લી ઘડીએ પત્ની એમાં રજા ના, પ્રયાગરાજ છે ને પ્રયાગરાજ, ત્યાંથી થોડે દૂર અડેલ કરીને એક બેઠક છે ત્યાં રહે. અને એમની પત્નીને રોજ કહે, તારે બે બાળકો આપ્યા, હવે તું શાંતિથી રહેજે, મને સંન્યાસ લેવા દે. પત્ની કે ના, સંન્યાસ ના આપો, પત્નીની રજા વિના સંન્યાસ લઈ શકાય નહીં. બન્યું એવું, ઘરમાં આગ લાગી રાત્રે. અને ઘરમાં આગ લાગી એટલે પેલી સ્ત્રીએ કહ્યું કે અરે નીકળો નીકળો, ઘર બહાર નીકળો. એટલે કહ્યું કે અમે તો ક્યારના કહીએ છીએ. હારું થયું તે કહ્યું. અને ઘર બહાર નીકળવાનો અર્થ એમણે કહી દીધું કે મને રજા, સંન્યાસ લીધો. છેવટની સ્થિતિ એમણે જળ સમાધિ લીધી કાશીમાં. પુત્રોને બોલાવ્યા, શિષ્યોને બોલાવ્યા, ભલામણો કરવાની હતી એ કળી, અને મૌન રહી અને ધીરે 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 ગંગાજીમાં આગળ વધી અને ગંગાજીમાં એ લુપ્ત થઈ ગયા. એને જળ સમાધિ કહેવાય. આખી પ્રક્રિયા, પણ એમને એમના જીવનની અંદર જે કાર્ય કર્યું ને એ મારે તમને કહેવાનું છે. પહેલું કાર્ય શું કર્યું કે ભાગવતની પ્રતિષ્ઠા કરાવી. પહેલા ત્રણ ગ્રંથોની પ્રતિષ્ઠા હતી, લખવા હોય તો લખી દેજો, બ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને ગીતા. આને પ્રસ્થાન ત્રય કહેવામાં આવતી. પણ ઓડિશામાં જયારે એમણે શાસ્ત્રાર્થ કર્યો અને ઓડિશામાં શાસ્ત્રાર્થમાં લોકોને પરાજિત કર્યા, ચોથો ગ્રંથ મૂક્યો, એટલે પ્રસ્થાન ચતુષ્ટય, ભાગવત પણ પ્રસ્થાન. એમણે એને ભાગવતની મહત્તા સ્થાપિત કરી. 84 જગ્યાએ બેઠા અને 84 જગ્યાએ બેસીને એમને ભાગવતનો પાઠ સંભળાવ્યો. એટલે બેઠકો થઈ, 84 બેઠકો, આજે વૈષ્ણવો, 84 ભક્તો થયા અને 84 બેઠકો થઈ. એમને એમ થયા કરે કે મારે શું કરવું. પરમેશ્વરે સ્વપ્નમાં કહ્યું, તું પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રચાર કર. હું તો પ્રેમથી પ્રાપ્ત થઉં છું, પ્રેમ સિવાય બીજી કોઈ વાત મને ગમતી. એમણે આ પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રચાર કરવા માટે એક માધ્યમ બનાવ્યું. એમણે એમ કહ્યું સ્વપ્નમાં, જો બ્રહ્મ સંબંધ કર, આ જીવ બ્રહ્મથી હજારો યુગોથી જુદો પડેલો છે. એ બધી દુનિયા સાથે સંબંધ જોડે છે, બધી દુનિયા સાથે, પણ બ્રહ્મની સાથે એ કદી સંબંધ જોડતો, એટલે તું બ્રહ્મ સંબંધ કરાવી દે. મૂળ વાત રહસ્યની હતી, પછી પાછળથી તો ચીલા ચાલુ થઈ જાય. લોકો નથી કહેતા બ્રહ્મ સંબંધો, બ્રહ્મ સંબંધો, બ્રહ્મ સંબંધો. એ બ્રહ્મ સંબંધ કઈ રસ્તે પડેલો નથી કે આમ પટ દઈને તમે લઈ લો. મૂળ તો જીવ અને શિવનો યોગ, જીવાત્મા અને પરમાત્માનો યોગ. એ યોગ કરાવનારી જે પ્રક્રિયા એનું નામ કહેવાય બ્રહ્મ સંબંધ. અને પછી એમણે શ્રીનાથજી અને આ બધો પ્રચાર કર્યો. અને પ્રચારનું પરિણામ એ આવ્યું કે ખાસ કરીને વ્રજથી માંડીને ગુજરાત સુધી એમના સંપ્રદાયને બહુ મોટો ટેકો મળ્યો.
નરસિંહ મહેતા એ જ સમયમાં સૌરાષ્ટ્રમાં આ જે પ્રેમ લક્ષણા ભક્તિ છે ને એને શરૂ કરી દીધી. વલ્લભાચાર્ય અને નરસિંહ લગભગ સમાન અંતર છે, નરસિંહ થોડા પહેલે છે પછી વલ્લભાચાર્ય છે, પણ એમની ભક્તિની અંદર કૃષ્ણના વિરહના પદો છે, ગોપીઓના ગીતો છે, અને એ એક એક જો ભજન તમે સાંભળો તમને એમ જ લાગે કે જાણે આ કૃષ્ણના વિરહમાં લખાયેલા બધા પદો છે. વા વાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટવક્યા મોર, મળવા આવો સુંદર વર શામળિયા. આ પ્રેમ લક્ષણા ભક્તિ કેટલી સરસ વાત છે. જો આ વાયરો ફૂંકાયો, વાદળા આકાશમાં ચડ્યા છે, મેઘાડંબર થઈ ગયું છે, અને હવે એ સુંદર વર, હવે તો તમે મળવા આવો, તમે મળવા તે નાઓ શા માટે. અને પછી ઉલાહના, તમે છોરે જન્મના ચોર, મળવા આવો સુંદર વર. હવે પેલો જ્ઞાન માર્ગી કહેશે કે તમે ચોર છો એમ ભગવાનને કોઈ ચોર કહે? અને જેને ચોર કહો એને સારું લાગે ખરું? અરે સારું લાગે, ક્યારે સારું લાગે? જો એ પ્રેમથી કહેવાતું હોય તો. લગ્ન થતા ને પેલા લગ્ન તો ફટાણા ગવાતા, હવે તો નથી ગવાતા, પણ પેલા છે ને ફટાણા ગવાતા. ફટાણાનો અર્થ શું? કે આ પક્ષની જાનડીઓ પેલા પક્ષને ગાળો દે, અને પેલા પક્ષની જાનડીઓ છે એ આ પક્ષને ગાળો દે. અને એમાં કોને વધારે ગાળો દે? કે જેના ઉપર વધારે ભાવ હોય એ. એટલે પેલા જાનમાં જે આવ્યા હોય ને એ લોકો સાંભળે તન્મય થઈને, તમે આ અને તમે આવા અને તમે તેવા અને બધું જાત જાતનું બધું કે. પણ જેનો વારો ના આવ્યો હોય ને એને બિચારાને દુઃખ લાગે કે આ બધાને ગાયા ને હું તો રહી ગયો. પેલા ભાઈને ગાયા, પેલા ભાઈને ગાયા, પેલા ભાઈને ગાયા, પણ મને તો ગાયા જ નહીં. પછી જાણી કરીને આડો ઉતરે, આડો આગો પાછો, એટલે નજર પડે કે જુઓ હું એ છું, ગાઓ મને ગાઓ. અને પેલી જાનડીઓની નજર એના ઉપર પડે એટલે એમનો ઝપાટો આવી જાય, એટલે ગવડાવવા માંગે, અને ગવડાવે એટલે એને આનંદ થાય. આ માર્ગમાં ભગવાનને કહ્યું, તમે છોરે, તમે ભરવાડના ભાણે જ મળવા આવો સુંદર વર શામળિયા. એક એક વાત એ કહેતા જાય. અને તમે ગોકુળમાં ગૌ ધેન ચારંતા, તમે કારી તે કામળી ઓઢંતા, એક એક વસ્તુઓ કહેતા જાય. આ આખું પ્રેમ લક્ષણા ભક્તિ. અને પ્રેમ લક્ષણા ભક્તિમાં હૃદય ખીલ્યું હોય, ભાવનાઓ જાગી હોય, અને તન્મય થઈને માણસ ભાવ વિભોર થઈને ગાતો હોય, બુદ્ધિને એક તરફ મૂકી દીધી હોય, તું હમણાં બિચારી થઈને બેસ, તું હમણાં બિચારી થઈને બેસ, તારી જરૂર નથી, તારી જરૂર હશે ત્યારે અમે તને બોલાવશું. અને આ માર્ગનો પ્રચાર શ્રીમદ વલ્લભાચાર્ય, એક તરફ નરસિંહ મહેતા, બીજી તરફ ચૈતન્ય મહાપ્રભુ, આ બધા ભેગા થઈ, અને દક્ષિણના જે આળવાળ સંતો, એ આળવાળ સંતોની પ્રગટાવેલી જે આ મશાલ, ભાગવતમાંથી નીકળેલી આ દક્ષિણમાંથી પ્રગટેલી મશાલ, ધીરે ધીરે ઉત્તરમાં એ ફેલાવાલા. ગઈકાલે મેં તમને કહ્યું, નરસિંહ મહેતાના પત્ની ગુજરી ગયા, અને પત્ની ગુજરી ગયા એટલે નરસિંહે કહ્યું, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ, સારું થયું. અને એક વાત આ પણ સાચી છે, જેના સાથે અત્યંત પ્રેમ હોય ને એની સાથે અંતે તો છૂટવાનું જ છે કે નહીં? કોઈ આગળ કે કોઈ પાછળ જશે કે નહીં જાય? વ્યાસજીએ કહ્યું ભાગવતમાં, સુખદેવે કહ્યું કોને? પરીક્ષિતને. જો પરીક્ષિત બે લાકડા નદીમાં તરતા તરતા આવે છે, બે લાકડા, અને પછી એક જગ્યાએથી ભેગા થઈ જાય છે, અને ભેગા થઈને કેટલોક ટાઈમ સાથે ને સાથે ચાલે છે. અને સાથે ચાલવાનું એક સુખ છે કે નહીં? સાથે ચાલવાનો એ આનંદ છે કે નહીં? પણ પછી રસ્તામાં એક શિલા આવે છે, બે લાકડા જઈને ટકરાય છે, એક આમ ગયું ને બીજું આમ ગયું. હવે બે પાછા ભેગા થશે ખરું? કોઈને કઈ ખબર? એમ સંસારમાં ઘણા સંબંધો છે, એમાં પતિ પત્નીનો પણ સંબંધ છે, અને પતિ પત્ની પણ બે સાથે લાકડાના રૂપમાં એક થયા, વર્ષો સુધી સાથે ચાલ્યા, પણ મૃત્યુ કઈ સાથે જ આવે એવું કોઈ લખી આપ્યું છે? કોઈનું આગળ તો કોઈનું પાછળ. અને મૃત્યુ આવે અને બેયનો વિયોગ છૂટો થવાનો થાય, બે જુદા પડે, એના પહેલા જો વૈરાગ્યની ભૂમિકા થઈ ગઈ હોય તો મરનાર અને મૃત્યુને જોનાર બેયને તૃપ્તિ હોય. મરનાર એમ કે મારામાં મન રાખશો, મારામાં મન ના રાખશો, આપણે 50 વર્ષ સાથે રહ્યા, 60 વર્ષ સાથે રહ્યા, કાં તો તમે પહેલા જવાના હતા, કાં તો હું પહેલા જવાની છું, પણ મારામાં મન રાખશો, ભગવાનમાં મન રાખજો,
એને જ્ઞાન સૂજે. અને આવી રીતે જયારે મરતી હોય અને પેલો બેઠો બેઠો એમ કેતો હોય કે તારું મને ભગવાનમાં રાખજે, છોકરામાં કે મારામાં રાખીશ, તો આ ઉત્તમ ભૂમિકા થઈ કે ના થઈ. જે માણે કે ગરીબ અવસ્થામાં, દરિદ્ર અવસ્થામાં નરસિંહ મહેતાની સેવા કરેલી, પડછાયો થઈને સાથે રહેલી, કોઈ શ્રીમંતની પત્ની શ્રીમંત પુરુષની આજ્ઞાનું પાલન કરીને સાથે ને સાથે રહે, એમાં કઈ મોટી વાત હતી? કારણ કે એને તો જે ઢગલા જુએ તો ઢગલા લાવીને આપે છે. પણ જેને સંસારના સુખ આપ્યા જ નથી, જેને સંસારના સુખ મળ્યા જ નથી, અરે પેટ ભરીને ખાવાનું જે નથી આપી શક્યો, એનો પડછાયો થઈને કોણ રહે, એની સાથે કોણ રહે? અને જે રહે એ જાતવાન હોય, બીજી કોઈ રહી શકે? જે રહે હોય એ જાતવાન જ હોય. એટલે માણેક છે ને, એ માણેકમાં માણેક પણ હતું. નરસિંહે કહ્યું, ભલે ભગવાન તારો મોક્ષ કરે, કલ્યાણ કરે. નરસિંહ મહેતા વિધુર થયા, પણ પુત્ર અને પુત્રી થોડા જ દિવસો થયા હશે, અને સામરસ્યાનું પણ મૃત્યુ થઈ ગયું, સામરસ્યા પણ, અને પુત્ર વધુ વિધવા થઈ. તમને ઘણાને ખબર નહીં હોય, નરસિંહ મહેતાના જે ભજનો છે ને એમાં એના પુત્ર વધુનો યોગ છે. બાર યુવાવસ્થામાં દીકરી જેવી એ પુત્ર વધુ વિધવા થઈ, પણ એનામાં કવિત્વ શક્તિ હતી, પિંગળ ભણેલી, અને કવિત્વ શક્તિના કારણે એણે પણ કેટલાક ભજનો રચ્યા. પણ એને નરસિંહના નામે કર્યા, નરસિંહના નામે. આ પહેલાની આ પદ્ધતિ, કબીરના નામે કેટલાય લોકોએ ભજન રચ્યા છે, અને એટલે આજે એના ભજનો જુદા નથી. પણ એમ કહેવાય છે કે નરસિંહના ભજનોની અંદર ત્રણ આંતરાઓ છે, ધ્યાન દેજો, ત્રણ મોટા આંતરાઓ છે. પ્રેમ લક્ષણા વાળા ભજનો, નીતિ નિયમ વાળા ભજનો. નીતિ નિયમ વાળા એટલે રાત રહે જા હરે પાસ પાછલી છટ ઘડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું, જોગિયા હોય તેને જોગ સંભાળવા, ભોગિયા હોય તેને ભોગ તજવા, પતિવ્રતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે કાને ધરવું. આ નીતિના વાક્યો. અને ત્રીજા ભજનો છે એ શુદ્ધ વેદાંતના ભજનો છે, બ્રહ્મ જ્ઞાનના ભજનો છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંત તો હેમનું હેમ હોય, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આ ત્રણેય ભજનો છે. આ ત્રણેય ક્રમે ક્રમે લખાયેલા નથી. ઘણા લોકો એમ માને છે કે આ ક્રમે ક્રમે લખાયેલા, પણ ક્રમે ક્રમે લખાયેલા નથી. પણ આ ત્રણેય કક્ષા એના અંદર હતી. એ એક તરફ ઊંચામાં ઊંચા જ્ઞાની હતા, બીજી તરફ ઊંચામાં ઊંચા ભક્ત હતા, અને ત્રીજી તરફ એ સંસારના બહુ મોટા વેત્તા હતા, તજજ્ઞ હતા. એટલે ત્રણેય ત્રણેય કક્ષાઓ એમની સાથે એક સાથે. ઘણા પ્રસંગોમાંના એક બે પ્રસંગ હું તમને એમને કહીશ. વેવઈ મળ્યા, અને વેવઈ હંમેશા એમની મશ્કરી કરે. સુખી વેવઈ, નાગર બ્રાહ્મણ, ઊંચું કુળ, અને આ ભગત. હવે ભગતમાં પાછા વેતા વિનાના ભગત, દુનિયામાં તો વેતા વિનાના જ લાગે ને. એટલે જયારે જુઓ ત્યારે નાક ચડાવે. પહેલાનો જમાનો, સંબંધ તોડાય નહીં એટલે તોડાયેલા નહીં, બાકી આ વેવઈ ઉપર કઈ વાલ ઉપજે. તંબુરો અને મંજુરા લઈને આજે તમને વેવઈ મળે તમને કેવા લાગે? તમે એમ કહો, હેડો આણંદમાં અમારા વેવઈ રહે છે, અને આપણે જઈએ વેવઈના આંગણે, સરસ મજાની મારુતિ ઉભી હોય, આલીશાન બંગલો હોય, ટાઇલ્સ હોય, એર કુલર મૂકેલું હોય, એટલે તમારા વેવઈને જોઈને અમને સુખ થાય કે ના થાય? કે વેવઈ સારા મળ્યા છો, અને તમને ગૌરવ થાય, જોયા અમારા વેવઈ, હા જોયા. અને ઘરમાં છોકરા વોકરા બધા ચમ 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 બધું પહેરીને ફરતા હોય, આપણે સોફા ઉપર બેસીએ તો આમ આમ સોફા આમ ઝૂલતા હોય, સરસ મજાની ડીશોમાં કઈ આઈસ્ક્રીમ આવે, કઈ ફલાણું આવે, કઈ ફલાણું આવે, એટલે તમારા ઉપર માન વધે કે નહીં? કે વેવઈ સારા છે, અને તમને ગૌરવ થાય કે ના થાય? હવે તમે કહો ગાડો વેવઈના ત્યાં, અને વેવઈના ત્યાં જઈને જુઓ તો ઝૂંપડા જેવું ઘર હોય, હરખો કોથળો બેસવાનો હોય નહીં, કશું ઠેકાણું હોય નહીં. આઈસ્ક્રીમની તો વાત જવા દો, પણ ઘરમાં લુખા રોટલાનું ઠેકાણું ના હોય તો તમને શરમ આવે કે અમને ના લાયો હોત તો. હવે આ વેવઈ જેવો છે હું જ સમજુ એટલું સારું, પણ અમને ભેગો ના લાયો હોત તો સારો છે. યાદ રાખજો, દુનિયામાં જેટલી સુગો છે ને એ સૌમાં મોટામાં મોટી સુગ માણસ જાતને ગરીબાઈ ઉપર છે, લખી રાખજો. એટલે બીજી વાત હું તમને કહું છું કે જો તમારે લોકોના સુગનો ભોગ ના બનવો હોય તો ગરીબ હો તો પણ ગરીબ દેખાવાનો પ્રયત્ન ના કરશો. કોઈ આપવાનું નથી, પણ જ્યાં ગરીબનો દેખાવ શરૂ કર્યો
નહીં નથી, અહીં નથી, આમ નથી, નોકરી નથી, ધંધો નથી, પૈસા નથી, એટલે લોકો તરત જ ઈચ્છે કે જલ્દી ઉઠીને જાય તો ખાલી ફરી બીજી વાર તમને આવકારે નહીં આપે. અરે જે થવાનું હશે એ થશે, પણ બાદશાહની માફક રહો, બાદશાહની માફક રહો, એટલે ઓછામાં ઓછું તમારા ઉપર કોઈ ઘૃણા તો ના કરે. પણ જો તમારી ગરીબીને ગા 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 કરશો જ્યાં જાઓ ત્યાં, એટલે તરત જ તમારા ઉપર એક પ્રકારની અરુચિ ઉભી થશે. તો જેટલી સુગો દુનિયામાં છે એ તમામ સુગોમાં સૌથી મોટામાં મોટી જે સુગ છે ને એ ગરીબાઈની સુગ. એટલે અમીરી હોય ને તો અમીરીને ઢાંકજો, અને ગરીબી હોય તો ગરીબીને ઢાંકજો. અમીરીને ઢાંકશો તો અહંકાર નહીં થાય, અને ગરીબીને ઢાંકશો તો તમારા અંદર લઘુતા ગ્રંથિ નહીં આવે, લઘુતા ગ્રંથિ દીનપણું નહીં આવે. ભગવાનના આગળ ખુલ્લી મૂકી દેજો, એના આગળ રડજો, માથા કૂટજો, પણ કોઈ ના હોય ત્યારે. પણ જો ઘરે ઘરે ફરી આજ તો અમારા ઘરમાં આ બધા કેરીઓ લાવે છે, કેરીની સીઝન છે, પણ શું કરીએ, કેરી નથી, કેરી નથી, કેરી નથી, તો કોઈ આપી દેવાનો હતો? તો એ લોકો કહેશે પેલી કેરી ઉપર ઢાંકો જો નજર ના પડી જાય, પાછી ઘરમાં કઈ ખૂણામાં પડી હોય તો એ લોકો ઢંકાવી દેશે. એટલે ગરીબીને ઢાંકજો તો તમારા અંદર જે દીનતા છે ને એ દીનતા નહીં આવે, અને અમીરીને ઢાંકશો તો અહંકાર નહીં આવે, મિથ્યા અહંકાર નહીં આવે. નરસિંહ મહેતામાં ભારો ભાર ગરીબી છે, કારણ કે પૈસા કમાવામાં જન્મ્યો જ નહોતો, અને પૈસા કમાવાનું કામે લાગ્યો હોત ને તો આજ નરસિંહની કથા ના હોત. હોત કથા? આ 400 વર્ષ પછી, 500 વર્ષ પછી નરસિંહના પ્રભાત ત્યાં રેડિયો ઉપર ના આવતા હોત, એ નરસિંહ મહેતાના આખ્યાનો ના થતા હોત, એ કઈ પૈસા કમાવા માટે જન્મ્યો નથી. એ જે કમાવા માટે જન્મ્યો હતો ને એને દુનિયાને ગમતું જ નથી. એટલે પેલા વેવાઈ જયારે જુઓ ત્યારે મશ્કરી કરે, જયારે જુઓ ત્યારે. કોઈ વાર ભગવાન મળે જરા બતાવજો, હ ભગત આ પૂંછડું પકડ્યું છે તો પાછા એકલા ને એકલા મોક્ષે ના જતા, સ્વર્ગે ના જતા, અમને બતાવજો. અને આ બિચારા કઈ કઈ વાંધો નહીં, હો બતાવશું, કોઈ વાર વળી મારો વાલો. એમ કહેવાય છે કે નરસિંહ મહેતાને 56 વાર દર્શન આપ્યો. કેટલી વાર? 56 વાર દર્શન આપ્યો. પ્રાણ હૃદયમાં એટલી તડપ, એટલી તડપ, પ્રભુ પ્રભુ, કૃષ્ણ કૃષ્ણ. અને દ્વારકા જઈ રહ્યા છે, સાથે વેવાઈ છે, રણખારો પાઠ. જેને દ્વારકાની યાત્રા કરી હશે એને ખબર પડશે, કરી છે જોજો, પગે ચાલીને કરી હોય ને, ખારો પાઠ, આટલું તણખલું જોવા ના મળે, એકદમ બંજર બંજર ભૂમિ. અને પેલા વેવાઈ કે છે કે ભૂખ લાગી છે, પાણીએ નથી, ખાવાનું નથી, ને હવે શું કરશું? કે મારો વાલો 1000 હાથ વાળો છે, યોગક્ષેમમ વહામ્યહમ. એટલામાં જોયું તો દૂરથી 1000 ગાયોનું ધણ લઈ અને એક રબારી છે ને ભરવાડ, મોટા મોટા પગ ને ઊંચું કદાવર શરીર ને મોટું પાઘડું બાંધેલું, આ ખંભા ઉપર ડાંગ છે ને અલપતો મલપતો, આમ આમ થતો, રાગડા તણતો તણતો આવી રહ્યો છે. અને આ નરસિંહે કહ્યું કે એ મારો વાલો આવ્યો હતો. અરે જવા દે વાલા વાળી, આ તો ભરવાડું હાડું અમારા ગામનું, આવા તો ઘણા એમ કે, આવા તો અમારા વાલા ઘણા અમારા ગામમાં, અમે તો એમને પાસે નથી, એમ કે આ ભરવાડ નથી, આ ખારા પાટમાં કઈ ચરવાનું નથી, આ મારો વાલો જ છે. પણ એને વાત, એને ગળે વાત ઉતરે. નજીક આયા એટલે પેલા ભરવાડે કહ્યું કે મહેતા જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ, કઈ તરફ? કે દ્વારકાની જાત્રાએ જઈએ છીએ, પણ ભૂખ બહુ લાગી છે. ભૂખ લાગી છે કહેતા શું નથી. ભરવાડ નીચે બેઠો, ફાળિયામાં રોટલો બાંધેલો, આ ફાળિયો ખરું ને, એમાં રોટલો બાંધેલો, એ ફાળિયાનો વાળ ઉખેડી અને એમાંથી રોટલો કાઢ્યો, મહેતાના આગળ મૂક્યો, અને ઉભારો એમ કે હું ગાય દોહી લાવો, દૂધનો રોટલો ખાઓ. પેલા વેવાઈ જે શુદ્ધ ઊંચા જે નાગર ને નાક ચઢાવીને આમ દૂર બેઠા, આ ગંધાતું ફાળિયું ખબર નહીં જયારે ખરીદ્યું હશે ત્યારનું પેર પેર કરતો હશે, એમાં કેટલો પરસીવો પેસી ગયો હશે. અને હવે એનો રોટલો, પેલા મહેતા કે છે કે જો હો આ 56 ભોગ સમજી લેજો, આ મારા વાલાનો પ્રસાદ છે, હો. અરે જવા દો વાલો વાલો, એમ કે અભડી ગયા, તમે તો વટલાયા તો અમને વટલાવા છે. એ તો ખસીને દૂર બેઠા. પેલો ગાય દોઈને લાયા, અને ગાયનું દૂધ અને રોટલો, અને મહેતા કઈ બટકે ને બટકે ખાય છે ને ગીત ગાતા જાય છે. ને વેવાઈને કે છે લો જોજો, ચૂકતા નહી લેજો, હો. કઈ કણ પડ્યા હોય તો જુઓ. આવા કેટલીય વાર એમને પરમેશ્વર એમને હાજરા હજુર. એ વખતે જુનાગઢમાં રા માંડલિક નું રાજ્ય ચાલે, રા માંડલિક. અને નાગરોએ ભેગા થઈને ફરિયાદ કરી કે આ નરસિંહ ભ્રષ્ટ થઈ ગયો છે, પતિત થઈ ગયો છે, ધર્મ વિમુખ થઈ ગયો છે, હરિજન વાસમાં જઈ અને એ ખયાયો છે, અને ભગવાનની કોઈ મર્યાદા રાખતો નથી,
એટલે આ ધર્મનો નાશ કરી રહ્યો છે. રાજા વાજાને વાંદરા જેલમાં પૂરી દીધો, જેલમાં પૂરી દીધો, અને જેલમાં પૂરીને કહી દીધું, જો નરસિંહ તું દુનિયાને બગાડી રહ્યો છે. સોક્રેટિસના ઉપર ઇલ્ઝામ હતો ને, કોના ઉપર નતો? કબીરના ઉપર હતો. કબીરના ઉપર બાદશાહે મૂકેલો, આના ઉપર રાજાએ મૂકેલો. એણે કહ્યું, હું ધર્મ બગાડતો નથી, હું તો સાચો ધર્મ લોકોને બતાવું છું, ધર્મના માર્ગે હું તો લોકોને ચલાવું છું. પણ રામાંડલિકને એણે કહ્યું, જો સવારના પહોર સુધીમાં આ જે ઠાકોરજીને ચડાવેલો હાર છે, એ હાર જો તારા ગળામાં આવીને નહીં પડે તો હું તને ફાંસીએ ચડાવી દઈશ. પ્રભાત ઉગશે ને રાજા મને મારશે, એક ભજન છે, એક બહુ સરસ ભજન છે નરસિંહ મહેતાનું, અને એમાં સારંગો રાગ, સારંગ રાગ ગાયેલો છે. એવું કહેવાય છે એમણે સારંગ રાગ છે ને એ ગીરો મૂકેલો 60 રૂપિયામાં, એ વખતના 60 રૂપિયા. શા માટે ગીરો મૂકેલો? એક બ્રાહ્મણની છોડી પરણાવવા માટે. કુંવારી રહી જતી હતી ને, બાપ રોતો હતો, રાત્રે ધ્રુસકા સંભળાયા, સવારે જવાન આવશે ને અમે શું કરશું. 60 રૂપિયા તો ત્યારે ઘણા થઈ જતા. એક વેપારીની પેઢીએ જઈ અને એને કહ્યું, મને 60 રૂપિયા આપો, પણ અમે તો ધીરીએ, સોનું ચાંદી કઈ દાગીના હોય એના ઉપર ધીરીએ, તમારી પાસે છે શું? એ મારો સારંગ રાગ રાખો, અને જ્યાં સુધી સારંગ રાગ હું છોડાવીશ નહીં ત્યાં સુધી સારંગ રાગ કોઈ દિવસ ગઈશ, મારો સારંગ રાગ હું ગીરે મૂકું છું. અને સારંગ રાગ ઉપર એ વેપારીએ એને 60 રૂપિયા આપેલા, એ 60 લાવીને પેલા બ્રાહ્મણને આપી દીધે. હવે અત્યારે સારંગ ગાય તો ભગવાન આવે, પણ સારંગ તો ગીરે મૂકેલો, હવે ગીરે મૂકેલો છોડાવવો કેવી રીતે? સારા 60 રૂપિયા લાવવા ક્યાં? ફરી પેલા સામરસાને ખબર પડી, હે પેલો ઊંડી સ્વીકારનારો ખરો ને, એને રાત્રે ને રાત્રે એ રાગ છોડાયો, અને મહેતાને કહી દીધું કે રાગ તમારો છૂટો છે. મને એ ભજન નથી આવડતું, પણ રેડિયો ઉપર ઘણી વાર આવતું હોય છે. તમે ભજનને તન્માય થઈને સાંભળજો, એની એક એક કડીઓ સાંભળજો. એ જાગજો જીવન, જાગજો જીવન, જાગજો. અને સવાર થશે ને આ માંડલિક મારું માથું કાપી નાખશે, હું મરીશ એની તો ચિંતા નહીં, પણ સત્ય મરી જશે, અસત્યનો વિજય થશે, ધર્મ મરી જશે, અધર્મનો જય જયકાર થશે. એટલે હે પ્રભો, હે કૃષ્ણ, હે દ્વારકાના વાસી, તમે આવજો. સવાર થયું અને એવું કહેવાય છે દરવાજા આપોઆપ ઉઘડી ગયા, અને ઠાકોરજીના ગળામાં પડેલો હાર છે એ જઈને નરસિંહના ગળામાં જય જયકાર થઈ ગયો. અને પેલા રામાંડલિક ફરી કોપ્યો, કોના ઉપર? ફરિયાદ કરનારના ઉપર. અત્યારે ને અત્યારે મારો દેશ છોડીને ચાલ્યા જાય, આવા ભક્તના પાછળ તમે પડ્યા? તમને વિચાર ના આવ્યો? તમે લોહી પીવા તૈયાર થયા? અત્યારે ને અત્યારે મારો દેશ છોડીને ચાલ્યા જાઓ. રાજા એમના ઉપર કોપાયો. ત્યારે આ જ નરસિંહે કહ્યું, ના એમને કાઢશો નહીં, એને મારું લોહી એક છે, એ ગમે એવા તો મારા ભાઈઓ છે, એ મારી જાતના છે, એ મારી નાતના છે, એમણે મારા માટે જે કર્યું તે કર્યું. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે. ભગવાન છેલ્લી વાર મળ્યા, કહ્યું, નરસિંહ હવે ફરી આવવાનું નથી, તારે જે છેલ્લું માગવું હોય માગી લે. એ ભગવાન, માગવાનું ના હોય ને, તમે મને શું નથી આપ્યું, હું તમારી પાસે શું માગું? બસ છેલ્લું માગી લે. માગું ક્યાં? માગું ક્યાં? અરે એમાં પૂછપૂછ શું કરે છે? તો ભગવાન, મારું નખોદ કાઢજો. હે, શું કહે છે? તારું નખોદ કાઢું? કે હા ભગવાન, મારું નખોદ કાઢજો, મારે મારો વંશ સમાપ્ત કરવો છે. કોઈએ માગ્યું આવું? તમે વંશ રાખવા માટે તો દેરીએ દેરીએ દીવા કરો છો, કેટલા તાવીજ ને કેટલા દોરા ને કેટલા ધાગા ને કેટલું કઈ અને કેટલું કઈ કરી રહ્યા છો. નરસિંહે કહ્યું, પ્રભુ મારું નખોદ કાઢજો, મારે પાછળ કોઈ વંશ ના જોઈએ, કોઈ પેઢી ના જોઈએ, કોઈ નામ નિશાન ના જોઈએ. નામ તમારું, વંશ તમારો, પેઢી તમારી, જય જયકાર તમારો. અને કૃષ્ણ પ્રસન્ન થયા. કૃષ્ણે કહ્યું, જો નરસિંહ યાદ રાખ, જ્યાં સુધી કૃષ્ણનું નામ રહેશે ત્યાં સુધી નરસિંહનું નામ રહેશે. મેં તને અમર કર્યો, લોકો મને યાદ કરશે, પણ તને એટલું યાદ કરશે કે નરસિંહો એક એવો થઈ ગયો. અને નરસિંહોએ તો એના ભજનની ટૂંક જયારે વાળી છે ને, ત્યારે પોતાને પતિત નરસિંહો, ભોગી નરસિંહો, પાપી નરસિંહો, કંઈક જાણે પેલો ભોગી નરસિંહો, કંઈક સુખદેવ જાણે એમ કરીને છે ને, પોતાની જાતને અધમ બનાવીને લખ્યો. એવા નરસિંહ મહેતાએ 15મી શતાબ્દીમાં શ્રીમદ વલ્લભાચાર્યના પુષ્ટિ માર્ગના જે સિદ્ધાંતો. પ્રવચન પૂરું થયું, છેલ્લો અંશ ઉતરી શક્યો નથી, માત્ર જયકાર જ બોલાવેલો,
એટલે પ્રવચન અધૂરું રહ્યું નથી. આગળના દિવસનું પ્રવચન આવી રહ્યું છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.